મર્ડર લૂંટ ઘાટ જેવા વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આંતરરાજ્ય ગેંગના 5 ઇસમોને સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ આંગળિયા પેઢીના વાહનને રેખી કરીને લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા જ સુરત ક્રાઇમબ્રાન્ચ દ્વારા બાતમીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચેય આરોપીઓ પાસેથી લોડેડ પિસ્તોલ, મરચાની ભૂકી, છરા તેમજ એક ચોરીની મોટરસાયકલનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 5 આરોપીઓની ધરપકડ ક્રાઇમબ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. તેમાં સનત ઉર્ફ પિન્ટુ જૈન, આસુ યાદવ, સચિન કુશવા, જીતેન્દ્ર ઉર્ફ જીતુ અને શુભમ ગુપ્તાનો સમાવેશ થાય છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી સનત ઉર્ફ પિન્ટુ જૈન સામે અગાઉ 15 ગુનાઓ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે, જેમાં બાઇક ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આસુ યાદવ સામે અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ હત્યાનો ગુનો અને ઉત્તર પ્રદેશના અકબરપુર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો છે. તો જીતેન્દ્ર ઉર્ફ જીતુ નિશાળ સામે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં 3 અને સરથાણા પોલીસ સ્ટેશનમાં 1 ગુનો દાખલ થયો છે. અગાઉ જીતુ ભાજપના નેતા ભરત મોના પર ફાયરિંગ કરવાના કેસમાં પણ વરાછા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે. આ તમામ ઇસમો 7 દિવસ પહેલા સુરત આવ્યા હતા અને ઉતરાણ વિસ્તારમાંથી એક મોટરસાયકલ ચોરી કરી હતી. ત્યારે સુરત ક્રાઇમબ્રાન્ચની મોબાઈલ સ્નેચિંગ સ્કોડના માણસો દ્વારા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આ પાંચેય ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ સુરતના પુણા વિસ્તારમાં આવેલ ફોર્મેટ બિલ્ડિંગની સામે મેઇન રોડ પાસે જાહેરમાં વરાછા હીરાબાગ સર્કલ પાસે જય ગોપાલ નામની ટ્રાવેલર્સ કે જે સૌરાષ્ટ્ર તરફથી આંગળિયા પેઢીના રૂપિયા તથા ડાયમંડના પાર્સલો લઈને આવતી હોય છે તે લેવા માટે જ્યારે આંગળિયા પેઢીના માણસો વહેલી સવારે બોલેરો ગાડીમાં આવતા હોય છે ત્યારે આ બોલેરો ગાડીને ઊભી રાખી તેમાંથી રૂપિયા તથા ડાયમંડના પાર્સલોની લૂંટ કરવાના હતા. લૂંટની ઘટના માટે તેઓ લોડેડ પિસ્તોલ, છરા તેમજ મરચાની ભૂકી પોતાની સાથે રાખતા હતા. ક્રાઇમબ્રાન્ચ દ્વારા 2 પિસ્તોલ, 4 કાર્ટીસ, 2 છરા, 5 મોબાઈલ, 1 મોટરસાયકલ, 50 ગ્રામ મરચાની ભૂકી અને 1 બેગ સહિત કુલ રૂપિયા 1,47,530 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓની MO એવી હતી કે જેઓ લૂંટનું કાવતરું રચીને પહેલા મોટરસાયકલ ચોરી કરતા હતા અને ત્યારબાદ મોટરસાયકલ પર ઘટનાસ્થળની રેખી કરતા હતા અને આરોપી મોટાભાગે આંગળિયા પેઢીને ટાર્ગેટ કરતા હતા અને પોતાનું હેતુ જો પાર ન પડે તો આંગળિયા પેઢીના કર્મચારી પ્રતિકાર કરે તો પિસ્તોલ વડે ફાયરિંગ કરી કર્મચારીનું મોત નિપજાવતા હતા. સુરત શહેર ઔદ્યોગિક અને વેપારિક રીતે એક ધમધમતું શહેર છે. ડાયમંડ અને ટેક્સટાઇલ અહીંના મુખ્ય ઉદ્યોગો છે. બિઝનેસ ને પ્રવૃત્તિઓ આ બે ક્ષેત્રમાં વધારે થાય છે, જેના લીધે ગુજરાતના અને ગુજરાત બહારના પણ કેટલાક ગુનાઈ તત્વોની નજર સુરત ઉપર હોય છે. સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચના એડિશન CP, બંને DCP શ્રીમતી રૂપલ સોલંકી, શ્રી ભાવેશ રોજિયા અને તમામ ટીમે દિવાળીની આજુબાજુ ખાસ કરીને બહુ કાળજીપૂર્વક કામગીરી કરી હતી, જેના લીધે દિવાળી પહેલાં કોઈ ગંભીર બનતા અટકાવી શક્યા હતા. પરંતુ દિવાળી પછી પણ, તાત્કાલિક દિવાળી પછી, એક ગેંગ જેમાં 5 જણ ઉત્તર પ્રદેશના છે, હાલમાં રહે છે ગુજરાતમાં, આ 5 જણાની ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમને પકડવામાં સફળતા મળેલ છે. આ લોકો પિસ્તોલ, જે લોડેડ પિસ્તોલ છે, છરા અને મરચાની ભૂકી સાથે આંગળિયા પેઢીની લૂંટ કરવાના ઈરાદે ભેગા થયા હતા અને આ લોકોને આ તમામ સરસંજામ સાથે પકડવામાં પોલીસને સફળતા મળેલ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ખાસ કરીને અમારા એક કોન્સ્ટેબલ ચંદ્રદીપસિંહ, એને આ ઇન્ટેલિજન્સ મળી, બાતમી મળી, જેના આધારે તમામ અધિકારીઓ અને ટીમોએ મહેનત કરીને આ લોકોને આ હથિયાર, મરચાની ભૂખી, છરા, લોડેડ પિસ્તોલ સાથે પકડી પાડ્યા છે. આ લોકોના પ્લાન એવા હતા કે હીરાબાગ સર્કલ પાસે જય ગોપાલ નામની ટ્રાવેલ્સમાં જે આંગળિયા પેઢીની બસો અને માણસો આવતા હોય છે, આ લોકોને આંતરીને એને પાસેથી હીરા અને જેટલા રોકડ રૂપિયા હોય આ તમામની લૂંટ કરવાની આ લોકોની પ્લાનિંગ હતી. આ લોકોએ આ કામગીરી માટે લગભગ 7 દિવસ પહેલાં UPથી સુરત આવ્યા અને આવ્યા પછી ઉત્તરાણ વિસ્તારમાંથી એક મોટરસાયકલ ચોરી કરી. આ મોટરસાયકલ પણ મળી ગયેલ છે, આ ગુનો પણ ડિટેક્ટ થઈ ગયેલ છે અને
ધાડ પાડવાની તૈયારીના જે આઈપીસી 399ની કલમ હેઠળના ગુનો છે, આ કલમ હેઠળ આ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીઓ છે આમાં સનત ઉર્ફે પિન્ટુ સન ઓફ સંતોષકુમાર જૈન, આ રહેવાસી લાલપુરા થાના સિવિલ લાઇન જિલ્લા ઇટાવા ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. બીજા છે આશુ બલરામ યાદવ, આ પણ કલ્હવા કોરા જિલ્લા અંબેડકરનગર ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. ત્રીજો સચિન રવિન્દ્રકુમાર કુશાવાહા, આ પણ લાલપુરા ઇટાવા ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. ચોથો છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ સનો બાકેલાલ નિષાદ, આ મૂળ ગામ જલાલપુર જિલ્લા જૌનપુર ઉત્તરપ્રદેશના રહેવાસી છે. ખાસ કરીને ઉલ્લેખનીય છે કે આ જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિષાદ આ ભરત મોના પટેલ ઉપર જે વરાછામાં ફાયરિંગ થઈ હતી એના ફાયરિંગ કેસમાં સોપારી લેનાર માણસ છે, જેની ધરપકડ આ ગુના માટે અગાઉ થયેલ હતી, પાસામાં પણ જઈને આવ્યા છે. પાંચમો આરોપી છે શુભમ રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા, આ અબ્દુલ્લાપુર દોસ્તપુર રોડ જિલ્લા અંબેડકરનગર ઉત્તરપ્રદેશના રહેવાસી છે. એની પાસેથી બે લોડેડ પિસ્તોલો મળી આવેલ છે, જેમાં ચાર કાર્ટ્રીજ પણ છે, છરા બે, મોબાઈલ 5, હોન્ડા યુનિકોર્ન મોટરસાઈકલ જે ચોરાયેલી હતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાંથી, અને બાદ કરતા 50 ગ્રામ મરચાની ભૂકી અને બીજા એના સરસંજામ પકડાયેલ છે. આરોપીઓની એમઓ એવી છે કે આ લોકો આંગળીયા પેઢીના માણસો જે બસોમાં ટ્રાવેલ કરે છે એની રેકી કરે, એના સામાન કેવી રીતે આપ લે થાય છે, કેવી રીતે આ લોકો પછી લઈને જતા હોય છે, કયા વાહનમાં હોય છે, આ બધી સ્ટડી કર્યા પછી એને આતરીને એના ઉપર મરચાની ભૂકી છાંટીને છરા બતાવીને બેવડાવીને અને કોઈ પ્રતિકાર કરે તો એના ઉપર ફાયરિંગસુદ્ધા કરવાની તૈયારી આ લોકોની છે, અને અગાઉ આ પ્રકારના કેસોમાં ફાયરિંગ કરીને મોત પણ નિપજાવેલ છે. જે આસુ યાદવમાં આપને નામ ઉલ્લેખ કર્યા અહીં, 2018માં ગુજરાતમાં વિદ્યાપીઠ આગળ આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી હીરા પાર્સલની લૂંટ ચલાવવામાં પ્રતિકાર થતાં ફાયરિંગ કરી વિક્ટિમની મોત પણ નિપજાવી હતી. આરોપી સનત ઉર્ફે પિન્ટુ જૈન 7થી વધુ વાહન ચોરી, ચેઇન સ્નેચિંગ તથા લૂંટના 5થી વધારે ગુનાઓમાં અગાઉ સંડોવાયેલ છે. 2016માં અમદાવાદમાં પ્રાણઘાતક હથિયાર સાથે આંગળીયા પેઢીમાં ધાડ કરવાની તૈયારીમાં હતા ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ એની ધરપકડ કરી હતી.